सूर्य अच्छी कई भाव से तो के गुण भाव से बुध पक्षी तो के शुक्र भाव से पृथ्वी भाव से मंगल भाव से अच्छी बात कर रहा हूँ ना मंगल पक्षी तो गुरु भाव से शनि यूरेनस आवश्य नेपच्यून आज ही आपका ग्रह हो गई और
thing. જીવ ઉપર એક રૂપિયો હોય તો સૂરજ ઉપર જવું ને તે રૂપિયા
સ્ત્રીનું એક ભ્રમણ કરશે, એક ભ્રમણ પૂરું કરે આટલો ખોકર એક બસ આપણે લાગ્યું છે. એમ જ્યારે સૂરજનું આપણે ભ્રમણ કરવું હોય ચાલતા વિમાન બેસીને તો પણ 107 વર્ષ પછી સૂર્ય ગુરુત્વાકર્ષણ પર
कारण गर्मी वो दूर पड़ गए। आखिर वो सोल परिवर्तन आपने कहीं सूर्य की शुरुआत कहीं से दिया જેને આપણે ગરમી ઉત્પન્ન કરીને ઊર્જાના નામથી ઓળખ્યું છે કે સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિનો વિકાસ પામ્યો છે। પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનો વિકાસ પામ્યો છે। અને સૂર્યને આપણે પાલક સજીવોનો પાલક દાતા કહેવાય છે। સજીવો પાલક તરીકે ઓળખે છે। આપણે જોયું બીજી વાર સમજ ખાલી સૂર્યને એક એનું સ્થાન ક્યાં છે તો કે શરૂઆત ક્યાંથી થઈ સૂર્ય ઉગે ત્યાંથી એની શરૂઆત। પછી એ સૂર્ય છે શું? એ સૂર્ય એક તારો છે, પોતે સ્વયં પ્રકાશિત છે, એના પ્રકાશથી બધાને પ્રકાશિત કરે છે। બીજો પૃથ્વી ઉપરનો જીવનદાતા છે, જીવનદાતા એટલે સૂરજની શરૂઆત થાય છે, બધા એના કામ ધંધા નોકરાની શરૂઆત થાય છે, સૂરજ જીવનદાતા છે। કઈ વાંધો આપણે કીધું છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર ને કદ ગેપ કેટલો છે તો પૃથ્વી કરતા સૂર્ય 3 લાખ ગણો મોટો છે, 13 લાખ ઘણો સૂર્ય મોટો છે। એટલે આપણે કહીએ છીએ પૃથ્વીને ચક્કર માર્યો હોય તો એટલે 365 દિવસ એક વર્ષ થાય, જ્યારે એમ કહીએ અમારે સૂર્યને ચક્કર માર્યું છે તો પ્રશ્ન તો કરવો શકે। એના માટે એમ કીધું છે 1000 કિલોમીટરની સ્પીડથી ચાલતું હોય એવું વિમાન લેવા, કેટલી સ્પીડમાં 1000 કિલોમીટર ચાલતી હોય સ્પીડ વાળું વિમાન લેવા, તેમાં બેસી જવાનું અને પછી સૂરજનું ચક્કર મારવાનું નથી કરવાનું। એ વિમાન આખું ચક્કર પૂરું કરતા 107 વર્ષ લગાશે, એટલે કેટલો મોટો હશે આપણે ખાલી વ્યાપ છે કેટલો મોટો હશે। બીજું સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની વાત કરી છે તો પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ 1 ટકા, જ્યારે સૂર્ય ઉપર ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું છે, તો કે પૃથ્વી ઉપર જેનું વજન 1 કિલો થયો એનું વજન સૂર્ય ઉપર 28 કિલો થાય। પૃથ્વી અને સૂરજ અંતર કેટલું દૂર છે તો પૃથ્વી અને સૂરજ પૃથ્વી સૂર્ય 15 કરોડ કિલોમીટર દૂર છે, કઈ વાત નહીં 15 કરોડ દૂર છે, છતાં પણ એની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે સૂરજ જ્યારે ઉગે છે તો એ પહેલું કિરણ છે પૃથ્વી સુધી ક્રોસ થતું 15 કરોડ કિલોમીટર છે। શું છે 15 કરોડ કિલોમીટર? તો પૃથ્વીનું પહેલું કિરણ પૃથ્વી સુધી પહોંચતા ખાલી 5 મિનિટ 5 મિનિટના 15 સેકન્ડમાં આપણે સુધી પહોંચી જાય છે, જેને આપણે એટલું બધું અંતર કાપી શકતા નથી। જેમ અમદાવાદ જવું હોય 100 કિલોમીટર થાય તો 2 કલાકમાં કલાક જાય, આ તો 15 કરોડ કિલોમીટર અંતર કાપી લીધું છે 7-8 મિનિટમાં પૃથ્વી સુધી પહોંચી। બીજું સૂર્યની સપાટી અસ્થિર છે, એમ કેમાં એક તો હિલિયમ હાઇડ્રોજન વાયુ આવેલા છે, વાયુ પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન ખાલી ખાલી ત્યાં જ્વાળામુખી પ્રસ્ફુટન થાય છે, અમુક જગ્યાઓ પર વિસ્ફોટ થાય છે, એની જે સપાટી છે અસ્થિર છે, કોઈ જગ્યાઓ પર મેદાન તાજી ઉર્જા સાંજે પછી સૂર્ય સૂરજ પણ જીવન છે,
sube tú y le cante de yo, sube la otra, le digo, no, pero yo voy a chavarte. Sube tú y si le hago que se chavarte. Nadie nunca va a ir, pero sube tú, no tiene que hacer que se chavarte. La madre que si la co, pala, jarta, pala, plata, tal que por sube sin él, o la coma, a ver. પરિવાર સૂર્યદ ની અંદર તો પૂછતો છે કોઈ વિધિ તો આપણે આગળ કામ ટોપિક ચાલુ કરવી સૌર પરિવાર ના બીજા ભાગ ખાલી આપણે સૂર્ય વિશે ચર્ચા કરી છે બીજો ગ્રહ છે શુક્ર
વેનસના નામથી ઓળખવામાં આવે છે. 16 પરિવારનો સૌથી ચમકતો હતો છે. જાણે પૃથ્વીનો જોડીયો એટલે માટે જે પૃથ્વીનો જોડીયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ
সেই প্রকারই দায়িত্ব। চব্বিশ আল্লাহ এক চক্র, পূর্ণ করে ছিল তেমনি আপনি এক দিবস তেমনি ছিল। স্বয়ং প্রকাশিত
નથી. સૂર્યના હિસાબે પ્રકાશિત થાય છે. જ્યારે સૂરજના કિરણો પૃથ્વી પર સીધા
એના પેન્ટ્રીશન ના હોય છે. જ્યારે સુગંધના કર્મો પૃથ્વી ઉપર ત્રાંસા પડે ત્યારે પેન્ટ્રી શીખી આવે છે. જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પેન્ટ્રી ચોમાસું છે, જેમ અત્યારે વાતાવરણ ચોમાસા જેવું વાતાવરણ છે, ચોમાસું ચાલે છે. એમ કહેવાય છે કે ઋતુ સૂર્યના આભાર છે, સૂર્ય છે બધા ઋતુઓની બધું જોવા મળે છે. પછી પૃથ્વી ઉપર એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. ચંદ્ર વિશે આપણે સમજીએ. હવે કોઈ પ્રશ્ન છે? વૈજ્ઞાનિક
મંગળ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિના અવશેષો શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકનું કેવું એમ છે કે ભવિષ્યમાં મંગળ ઉપર જીવન શક્ય બનશે, પણ કેટલા સમયમાં ક્યારે એ પ્રશ્ન થયો છે. એટલે મંગળની વાત કરવામાં આવે તો એક લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે, અને જ્યારે અમુક વખતે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં નજીક આવી જાય છે તો એને આપણે ઉડાડી નાખે દૂરબીનની મદદથી જોઈ શકીએ છીએ. પણ જ્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષાની નજીક હોય ત્યારે કે જો મંગળ ઉપર અછૂત વાતાવરણ છે, પછી ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, કાર્બન મોનોક્સાઇડ કાર્બન એવા છે, પણ આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં છે, એની પાસે ઓછું છે. તે ઓછા હોવાના કારણે વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે અહીંયા કદાચ જીવન શક્ય બનશે. મંગળ ઉપર જેમ કે આપણે ઋતુ અનુભવે છે, શિયાળો ઉનાળો ચોમાસું, અહીંયા પણ ઋતુ અનુભવે છે, જેના કારણે એવું છે કે મંગળનો ઋતુ આપણી કરતાં ત્રણ ગણું હોય છે. જેમ કે આપણે શિયાળો પડે તે ત્રણ ગણી ઠંડી વધુ પડે, ગરમી પડે તે ત્રણ ગણી ગરમી વધુ પડે, વરસાદ પડે તે ત્રણ ગણું વરસાદ અહીંયા પડે છે. એમ કહી શકાય છે કે આપણા કરતાં બધું ત્રણ ગણું અહીંયા જોવા મળે છે. મંગળની બે ઉપગ્રહો છે, બે ચંદ્ર છે, એમ કહી શકાય. વૈજ્ઞાનિકોના મત મુજબ મંગળ ઉપર જીવન છે, બાહ્ય ગ્રહો દૂરના ગ્રહો તરીકે આપણે ઓળખ છે, જેમાં પહેલો છે ગુરુ. દિવસ રાત જોવા મળે છે,
કે ગુરુ સાથે સંકળાયેલી બાબત એની સાથે જોવા મળે છે. કે ગુરુ ગ્રહ હકીકતમાં ફિક્સાનું કારણ પણ છે, એ મનોહર લાગે છે. ગુરુ ગ્રહની સપાટી આપણે ત્યાં સુધી ભણ્યા સૂર્ય ભણ્યા